નમસ્કાર મિત્રો, કેડી સોનોગ્રા યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે. મિત્રો, આજે આપણે વાત કરીશું આઈટીઆઈ એટલે કે ઇન્ડસ્ટ્રીયલ ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટમાં એડમિશન 2019 એટલે કે આ વર્ષે એટલે કે 2019માં એડમિશનની જે પ્રક્રિયા છે કઈ તારીખથી શરૂ થવાની છે, તેમાં ફોર્મ ભરવા માટે કઈ વેબસાઇટ્સ ઉપરથી આપણે ફોર્મ ભરી શકાય છે, આ ફોર્મ ભરવા માટે જે રજિસ્ટ્રેશન ફી શું છે અને કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે તેના વિશે આ વિડીયોના ડિટેલમાં વાત કરીશું. સૌપ્રથમ મિત્રો જોઈએ તો આઈટીઆઈ એટલે કે કોઈ પણ સરકારી હોય, ગ્રાન્ટેડ હોય કે સ્વનિર્ભર હોય, આ સંસ્થામાં પ્રવેશ મેળવવા માટેની જાહેરાત. ઓકે મિત્રો, સૌપ્રથમ જોઈએ તો પ્રવેશ, જે પ્રવેશ ફોર્મ છે જે ઓનલાઈન ભરવા માટેની જે વેબસાઇટ છે https://itiadmission.gujarat.gov.in પરથી. ઓકે મિત્રો, તો આ વેબસાઇટ ખાસ નોંધી લેવી, આ વેબસાઇટ ઉપરથી તમે ઓનલાઈન પ્રવેશ ફોર્મ ભરી શકશો. ઓકે, પછી ફોર્મ ભરવા માટેની તારીખ પણ ડિક્લેર કરી દેવામાં આવી છે મિત્રો, 1/6/2019 10:30 લઈ અને 21/6/2019 17 સુધી ભરી શકાશે. ઓકે મિત્રો, તો જે આ પ્રવેશ ફોર્મ છે એટલે કે ફોર્મ ભરવા માટે શરૂઆત એટલે કે 1/6/2019 શરૂ થશે અને 21/6/2019 જે છે એ લાસ્ટ તારીખ છે. ઓકે મિત્રો, સૌપ્રથમ બીજી અગત્યની જે સૂચનાઓ છે તે પણ જોઈએ. એક આઈટીઆઈ માટે આઈટીઆઈમાં ચાલતા દરેક ગ્રેડ માટે એક જ પ્રવેશ ફોર્મ તથા દરેક આઈટીઆઈ માટે અલગ અલગ પ્રવેશ ફોર્મ ભરવાનું રહેશે. મિત્રો જોઈએ તો આઈટીઆઈમાં ધારો કે એક આઈટીઆઈ છે તેની અંદર 5 અલગ અલગ ટ્રેડ છે અથવા તો 10 ટ્રેડ છે, તો મિત્રો 10-10 ટ્રેડ માટે અલગ અલગ ફોર્મ ભરવાની જરૂર નથી, તેના માટે એક જ ફોર્મ ભરવાનું રહેશે. પણ જો અલગ અલગ 10 આઈટીઆઈની અંદર તમારે એડમિશન લેવું હોય તો અલગ અલગ આઈટીઆઈ માટે અલગ અલગ ફોર્મ ભરવાના થશે. જોઈએ તો પ્રવેશ ફોર્મ ભરી આઈટીઆઈ ખાતે જમા કરવાનું ફરજિયાત છે. મિત્રો, તો જે ઓનલાઈન ફોર્મ ભરશો તો એ ઓનલાઈન ફોર્મ ભર્યા પછી તે ફોર્મ આઈટીઆઈ ખાતે રૂબરૂમાં જમા કરવાનું રહેશે અને મિત્રો રજિસ્ટ્રેશન ફી ₹50 તમારે ફી લેવામાં આવશે. ઓકે મિત્રો, એના પછી આગળ જોઈએ, ગુજરાતની કોઈ પણ આઈટીઆઈનું પ્રવેશ ફોર્મ પોતાની નજીકની કોઈ પણ આઈટીઆઈમાં જમા કરાવી શકાય. મિત્રો, તો આપણે ધારો કે 5 આઈટીઆઈ અંદર ફોર્મ ભર્યું છે. ઓકે, તો તમે તમારી નજીકની અંદર જે પણ આઈટીઆઈ છે તેની અંદર આ પાંચે પાંચ ફોર્મ જે છે તે ત્યાં જમા કરાવી શકાય છે. ઓકે મિત્રો, એના પછી આગળની સૂચના જોઈએ તો પ્રવેશ ફોર્મમાં પસંદગીના ટ્રેડનો ઉલ્લેખ કરવાનો હોતો નથી. મિત્રો, તો આપણે જે પ્રવેશ મેળવવાનો છે તેમાં એવું ટ્રેડ ફિક્સ નથી કરવાનો હતો કે ભાઈ મારે આ ટ્રેડની અંદર એડમિશન લેવાનું છે. જ્યારે પણ આનો રાઉન્ડ બહાર પડતો હોય છે, જ્યારે તમને રૂબરૂ બોલાવવામાં આવે છે એડમિશન લેવા માટે, ત્યારે જે પણ મેરિટ પ્રમાણે તમને બોલાવવામાં આવે છે, જે પણ ટ્રેડ ખાલી હોય છે તેની અંદર તમને એડમિશન આપી દેવામાં આવે છે. પછી મિત્રો જોઈએ તો અલગ આઈટીઆઈનું ફોર્મ ભરવા માટે તે આઈટીઆઈ ખાતે જવું જરૂરી નથી. ઓકે મિત્રો, તો અલગ અલગ આઈટીઆઈમાં આપણે ફોર્મ ભરવા હોય તો બધી જ આઈટીઆઈ જવું જરૂરી નથી, કોઈ પણ એક જગ્યાએ ઓનલાઈન ફોર્મ ભરી દો પછી કોઈ પણ એક જગ્યાએ બધા ફોર્મ જમા કરાવી શકો છો. પછી જોઈએ તો ટ્રેડ એફિલેશન NSQF ડ્યુઅલ સિસ્ટમ આઈટીઆઈને લગતી કોઈ પણ માહિતી અથવા તો માર્ગદર્શન જે તે આઈટીઆઈ પરથી મળી શકશે, તેમજ NCVT MIS પોર્ટલ પરથી પણ મળી રહેશે, તેમજ માહિતી પુસ્તિકા ₹25 ખરીદી શકાશે. ઓકે મિત્રો, તો માહિતી પુસ્તિકા જે છે એ ₹25 ખરીદી શકાય છે. મિત્રો બીજી વસ્તુ પણ જોઈએ કે આમાં કયા કયા ડોક્યુમેન્ટ જરૂરી છે, આઈટીઆઈની અંદર એડમિશન લેવા માટે કયા કયા ડોક્યુમેન્ટ જરૂરી છે. તો સૌપ્રથમ મિત્રો જોઈએ તો 10 માર્કશીટ આપની પાસે હોવી જોઈએ, શાળા છોડ્યાનું પ્રમાણપત્ર એટલે કે LC જે પ્રમાણપત્ર છે તે જરૂરી છે, પછી જાતિનું પ્રમાણપત્ર, પછી તો આવકનો દાખલો, આધાર કાર્ડ, બેંકની પાસબુક, BPL રેશન કાર્ડ જો હોય તો, અને પ્રયાસનું પ્રમાણપત્ર. મિત્રો આટલા ડોક્યુમેન્ટ તમારે આઈટીઆઈની અંદર એડમિશન લેવા માટે જરૂરી છે. ઓકે મિત્રો, તો તમને આ વિડીયો પસંદ આવ્યો હશે, આ વિડીયો આપના મિત્રો સાથે ફેસબુક, વોટ્સઅપ જે પણ ગ્રુપ હોય તેમાં શેર કરશો. ઓકે મિત્રો, થેન્ક્સ ટુ વોચિંગ વિડીયો.